જ્યારે ચેન્જ આવશે ને ત્યારે ઘણા બધા પ્રશ્નો ઘટશે. એ આ લોકડાઉનમાં આપણે વ્યક્તિગત રીતે એક નાનો ચેન્જ કર્યો કે ભાઈ મને મોડે સુધી સ્ક્રીન ટાઈમ મારો રહેતો હતો, હું રાત્રે 12:30 એક દોઢ વાગ્યા સુધી સ્ક્રીન ઉપર ઓનલાઈન રહેતો હતો. ઘણા પાછા લોકડાઉનમાં વધી ગયો છે ટાઈમ, 2:30 વાગે છે, કારણ કે ક્યાં સવારે ઉઠવું છે, 10 વાગે ઉઠશું તો ક્યાં ફેર પડે. પણ તમે એક સોબર ફેમિલી લાઈફ, ટેક કેર ઓફ ધીસ વર્ડ્સ ઓફ માઇન, એક સોબર ફેમિલી લાઈફમાં તમે 11:30 સુઈ જવું જોઈએ અને સવારે તમે 6:15 સુધી ઉઠો. That is a good sleep, 7.5 hours. તો એ સિસ્ટમમાં તમે તમારી જાતને ઘડવાનો પ્રયત્ન કર્યો તો એ આ તમે તમને એક ક્ષેત્રની વાત કરી. આવા ઘણા બધા આપણે પોઝિટિવ ચેન્જીસ કરી શકતા હતા, ઘણા કર્યા પણ હશે. હું પણ મારા ઘણા મિત્રોને ઓળખું છું જે મારી સાથે ભણતા હતા કોલેજમાં અને અમે સારા સંપર્કમાં છીએ, તો ઘણા બધા સારો સારો ચેન્જ કર્યો છે. તો સી, તમારે આવી પરિસ્થિતિમાં આવા સંજોગોમાં પોઝિટિવિટી આ રીતે આવશે કે વેર કેન આઈ મેક અ સ્મોલ ચેન્જ સો દેટ આઈ બીકમ અ બેટર ફાધર, અ બેટર મધર, અ બેટર બ્રધર, અ બેટર સિસ્ટર, અ બેટર નેબર, અ બેટર કલીગ, અ બેટર ફ્રેન્ડ, અ બેટર પ્રોફેશનલ, એન્ડ ઓન ટોપ ઓફ એવરીથિંગ અ બેટર હ્યુમન બિંગ અપોન ધીસ પ્લેનેટ. એ પહેલી મોટી વાત છે, એટલે ચેન્જ. બીજી મોટી વાત છે જે ખૂબ અગત્યની છે અને જે આપણે બધાએ ખૂબ વિચારવાની છે, એ હકીકત એ છે કે આ ચેન્જની સાથે સાથે અત્યારે કોરોનાની પરિસ્થિતિમાં, પેન્ડેમિકમાં, આપણે જેમ મેં કહ્યું એમ વિચારોથી પોઝિટિવ હંમેશા રહી શકીએ છીએ, જે એક હકીકત છે. જ્યારે આપણી પાસે કોઈ ફિઝિકલ ગેઇન્સ ના હોય, બીજી કોઈ પ્રવૃત્તિ ના હોય, ત્યારે તમારા વિચારો ઉપર કંટ્રોલ રાખીને વિચારોથી પોઝિટિવ રહેવું એ ખૂબ આવશ્યક છે, એ ખૂબ હકીકત છે, અને એ દ્વારા માણસ છે એ કાયમ સ્થિર રહી શકે છે. સી, એક કળા તો બધા શીખવી પડશે જે આમાંથી શીખ્યા. યુ નીડ ટુ ટેક કંટ્રોલ ઓફ ધ સિચ્યુએશન, આ બીજો પોઈન્ટ કહું છું. તમે કદાચ સિચ્યુએશનને માસ્ટર ન કરી શકો પણ કંટ્રોલ તો કરી શકવા જોઈએ. સિચ્યુએશન તમારી પર હાવી થઈ જાય તો યુ વિલ બી અ લૂઝર, યસ ઓર નો? સિચ્યુએશનને કંટ્રોલ કરતા તો બધા શીખવું પડશે ને. જેટલી જેની ક્ષમતા, જેટલી જેની આવડત, જેટલી જેની હોશિયારી, પણ લેટ મી ટેલ યુ વન થિંગ, હવે ખૂબ શાંતિથી સાંભળજો હું હવે આ જે વાક્ય બોલું છું. ભગવાને આપણને બધાને ઇનબિલ્ટ સિસ્ટમ એવી આપી છે, ફ્રોમ થોટ પ્રોસેસ ટુ ઇમોશન્સ ટુ ન્યૂ આઈડિયાઝ, કે ગમે તેવી સિચ્યુએશનમાં તમે પોઝિટિવ વિચાર રાખો અથવા તો ગમે તેવી નેગેટિવ સિચ્યુએશન હોય એમાં મારે કંઈક પોઝિટિવ કરવું છે એવો વિચાર રાખો ને તો તમને કેટલી બધી વસ્તુ સૂઝી જાય. તમને ખબર છે, સમ ઓફ ધ બેસ્ટ ડિસ્કવરીઝ એન્ડ ઇન્વેન્શન્સ દે હેવ કમ ફ્રોમ સમ ઓફ ધ મોસ્ટ નેગેટિવ સિચ્યુએશન્સ. તો કોવિડની પરિસ્થિતિ આપણા બધા માટે એક નેગેટિવ સિચ્યુએશન હતી, એની વચ્ચે પણ તમે નક્કી કરો, યુ હેવ ટુ ડિસાઈડ કે ના, મારે પોઝિટિવ રહેવું જ છે અને મારે આમાંથી કંઈક સોલ્યુશન મેળવવું છે. તો આપણી ઇનબિલ્ટ સિસ્ટમ છે, ધેર આર લોટ મેની લેટન્ટ એનર્જીઝ એન્ડ ટેલેન્ટ્સ ઇન ઈચ એન્ડ એવરી હ્યુમન બીંગ, કે તમને ઘણું બધું સૂઝી આવે. એક સરસ સ્ટોરી તમને કહું, અ રિયલ લાઈફ સ્ટોરી. પહેલું લોકડાઉન આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીએ મૂક્યું, ધેટ વોઝ ઇન ધ 4th week of March, બરાબર? એ વખતે 21 દિવસનું પ્રથમ લોકડાઉન આવ્યું એટલે બધા પોતપોતાના ઘરે જવા માંડ્યા, વર્ક એટલે વર્ક પ્લેસ થી જે દૂર રહેતા હોય. પણ બહુ જુદા જુદા સ્ટેટ્સમાં કામ કર, દૂરના સ્ટેટ્સમાં ઘરથી કામ કરતા એ લોકો બધા માટે પાછું જવું તકલીફ પડી કે ઘણા સ્ટ્રેન્ડેડ પણ થઈ ગયા. IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મંડીના સ્ટુડન્ટ્સ, એ લોકો ત્યાં જે દૂરના રાજ્યોમાંથી જે ભણવા માટે આવેલા એ બધા અટવાઈ ગયા ત્યાં હોસ્ટેલમાં. ઘણા બધા પ્રોફેસર્સ અને લેક્ચરર્સ પણ જે દૂરના રાજ્યોમાંથી ત્યાં આવેલા જોબ કરવા, એ બધા પણ ઘણા અટવાઈ ગયા. તો બીજે દિવસે લોકો બધા બેઠા, યાર 21 દિવસ આપણે બધું બંધ રાખીશું તો આપણું મગજ કપાઈ જશે, લેટ્સ ડુ સમથિંગ. આપણે બહાર નથી જઈ શકતા, બીજી પ્રવૃત્તિ નથી કરી શકતા, પણ આપણે કેમ્પસમાં તો આપણે બધું કરી શકીએ ને. એટલે વિચાર કર્યો, બ્રેઇન સ્ટોર્મિંગ સેશન, વોટ કેન વી ડુ, વોટ કેન વી ડુ. એમાં એક જણાએ સરસ આઈડિયા આપ્યો, એક સ્ટુડન્ટ એવું કહ્યું કે આપણે ઇન્ડિયામાં છે ને માસ્ક બહુ જ ઓછા બને છે, તો આપણે એફોર્ડેબલ માસ્ક એકદમ
અને પછી પણ N95 ની ક્વોલિટીના માસ્ક બનાવી શકીએ. બધા કે હા, ધીસ અ ગુડ આઈડિયા. એક ઇનોવેશન પણ સારું થઈ જાય, દેશને એક સારી નવી પ્રોડક્ટ પણ જ્યારે જરૂરિયાત છે ત્યારે મળી જાય, અને ચીપ અને એફોર્ડેબલ હોય તો લોકોને પણ સારું પડે. ત્યાં તો બીજો એક વિદ્યાર્થી કૂદી પડ્યો, એ કે આપણે વેસ્ટ મટીરિયલમાંથી માસ્ક બનાવાય. હવે આ પાછો નવો વિચાર આવે. સી, ઇફ યુ ડિસાઇડ યુ કેન કંટ્રોલ ધ સિચ્યુએશન, એન્ડ ઇફ યુ ડિસાઇડ વેરી સ્ટ્રોંગલી યુ કેન ઇવન માસ્ટર ધ સિચ્યુએશન. એટલે મારા જેવા કોઈક ઢીલા મનનો બેઠો હશે, એ કે ના 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 ના, કઈ વેસ્ટ મટીરિયલ માંથી તો કઈ માસ્ક બનતા હશે. એટલે કોકે કીધું કે કેમ ન બને, તો કે ચાલો કયું વેસ્ટ મટીરિયલ આપણે લાગ્યો એની ચર્ચા થઈ. એમાં વળી કોકે કહ્યું કે આ બધી વોટર બોટલ છે ને, આપણે પાણી પીને ફેંકી દઈએ છીએ ડસ્ટબિનમાં, એ જે મિનરલ વોટર બોટલ છે એમાંથી આપણે માસ્ક બનાવશે. એટલે પાછો મારા જેવો કોઈક ઢીલો હશે કે અલ ના બને, એમાં કઈ વેસ્ટ આ પ્લાસ્ટિકની બોટલ માંથી તો કઈ માસ્ક બનતા હશે. પણ પ્રોફેસર એ આઈડિયા પિકઅપ કર્યો, થોડા સ્ટુડન્ટ સપોર્ટ કર્યો, એટલે એ લોકોએ નક્કી કર્યું કે લેટ્સ ડુ, સોલ્યુશન્સ પ્રિપેર કર્યા. આ બધું છોકરાઓ એક જ કેમ્પસમાં, હોસ્ટેલ બિલ્ડિંગ હતું, કોલેજ બિલ્ડિંગ હતી, લેબ બિલ્ડિંગ હતું, એટલે બધાએ ડસ્ટબિન ફંફોડી, એમાંથી 150-200 બોટલ મળી, ઢાંકણા બધાના કાઢી નાખ્યા, પછી આ બધી બોટલો સાચવી, સોલ્યુશન્સ પ્રિપેર કર્યા, એક્સપેરિમેન્ટ કર્યા, 1-1.5 મહિનો ચાલ્યું, અને પછી એક પ્રકારનું સોલ્યુશન લોકો તૈયાર કર્યું. એમાં બધી આ વોટર બોટલ્સ ડિઝોલ્વ કરી નાખી, ડિઝોલ્વ કર્યા પછી જે લોકોને એક નોન વોવન મેમ્બ્રેન મળ્યું, અ નેનો નોન વોવન મેમ્બ્રેન મળ્યું, એ મેમ્બ્રેન છે તમે સ્ટ્રેટ અવે માસ્ક તરીકે ઉપયોગ કરી શકો છો. N95 ની ક્વોલિટીનું છે આ. એ લોકોએ આ વાતને મૂકી અને પેટન્ટ કરાવ્યું, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ચાલુ કર્યું, અને એફોર્ડેબલ માસ્ક બન્યા. અને બહુ જ સારી ટેકનોલોજી કે વેસ્ટ મટીરિયલમાંથી, ને પણ પ્લાસ્ટિક વેસ્ટ માંથી એ લોકોએ માસ્ક બનાવ્યું. ઇન્ડિયામાં માસ્ક કે પીપી કે વેન્ટિલેટર્સ બહુ જ જૂજ બનતા હતા. કોરોના વાયરસ શરૂ થયો ત્યારે લોકોએ શરૂ કર્યું બનાવવાનું. તો ટુડે ઇન્ડિયા ઇઝ એન એક્સપોર્ટર ઓફ માસ્ક, ઓફ પીપીઇઝ એન્ડ ઓફ વેન્ટિલેટર. થયું ને, નક્કી કર્યું તો થયું ને, નક્કી કરવાનું હોય. મારાથી કાંઈ ના થાય, હવે તો ઘરની બહાર જવાયું નથી, પરિસ્થિતિ બહુ ગંભીર છે, હવે શું થશે, પેલો માણસ મારો આવતો નથી, રોરો શું કરે છે આખો દિવસ. હા, પ્રિકોશન્સ બધા રાખવાના છે. ઘરની બહાર તમે સ્ટેપ આઉટ થયો એટલે માસ્ક પહેરવાનું જ, માસ્ક પણ પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું જ, સેનેટાઇઝેશન રાખવાનું જ. સેનેટાઇઝેશનની નાની બોટલ, હું પણ મારી સાથે પરમનન્ટ સેનેટાઇઝેશનની એક નાની બોટલ રાખું છું. દિવસમાં 8-10 વખત સારી રીતે હાથ સેનેટાઇઝ કરીને જ્યારે અવસર આવે ત્યારે સાબુથી પણ ધોઈ લઈએ. એટલે માસ્ક છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે, સેનેટાઇઝર. અત્યારે તો આ 3 જ આપણી દવા છે, સમજી લો આ જ 3 આપણી વેક્સિન છે અત્યારે તો. એ 100% રાખવા, જે ગવર્મેન્ટની અને મેડિકલ એક્સપર્ટ્સની, વાયરસ એક્સપર્ટ્સની એડવાઇસ છે, એ 100% રાખવા. પણ એ રાખતા રાખતા પણ તમે ઘણું બધું કરી શકો છો. You can do it. Why not? અને લોકો કરે છે. ગઈકાલે જ તમે ન્યૂઝમાં વાંચ્યું હશે કે જે પ્રોફેશનલ સીઈઓઝ ઇન્ડિયાની એમએનસીઝમાં કામ કરે છે, એ લોકોનો કોરોનાના પીરિયડમાં, એટલે ફેબ્રુઆરી માર્ચ, એટલે આ ફિનાન્શિયલ ઇયર FY20 એટલે 1 એપ્રિલ 2020 થી આજ સુધી પ્રોફેશનલ સીઈઓઝનો પગાર 7% વધ્યો. કેવી રીતે વધ્યો છે? એમને વધ્યો છે, બિઝનેસ વધ્યો હશે ને, બિઝનેસ વધ્યો હશે તો જ પગાર વધે ને સીઈઓઝના. તો ગઈકાલના ન્યૂઝની આ વાત છે. તમે ગઈકાલના ન્યૂઝમાં તમે જાઓ કે ઓક્ટોબર 15 થી નવેમ્બર 15 એક જ મહિનામાં ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપર 58,000 કરોડ નું સેલ છે, વિચ ઇઝ 65% મોર દેન યર ઓન યર. 2019 સપ્ટેમ્બર, ઓક્ટોબર નવેમ્બર 15 થી 15 તારીખમાં જે સેલ હતું એના કરતા 65% વધારે છે. એટલે સી, યુ કેન ડુ ઇટ, કીપિંગ યોર પ્રિકોશન્સ, કીપિંગ યોર રિસ્ટ્રિક્શન્સ, કીપિંગ યોર સેફટી, યોર ફેમિલી સેફટી અને સરાઉન્ડિંગની સેફટી રાખતા રાખતા તમે કરી શકો છો.
તો કહેવાની વાત એ છે કે પોઝિટિવિટી રાખવી, સારા વિચારો કરવા, અને વિચારોથી તમે ઘણું બધું પ્રાપ્ત કરી શકો છો. એટલે સિચ્યુએશનથી દબાઈ નહીં જવાનું. ત્રીજી એક મોટી વાત છે, કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન. સિચ્યુએશન મને બોકડાઉન કરે તો પછીની વાત, કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન. હું તમારી સાથે એક સુંદર સ્ટોરી શેર કરું. એકવાર છે ને ત્યાં ફ્રાન્સમાં પેરિસમાં બે મિત્રો ભેગા થયા. એક મિત્ર યુએસ કેલિફોર્નિયાથી આવેલો, એક અઠવાડિયું ક્યાંક એ બિઝનેસ વિઝિટ ઉપર હતો. અને વીકેન્ડ જેવું આવ્યું એટલે એના મિત્રને કહ્યું, અને અગાઉથી વાત કરી રાખેલા, આપણે શનિવારે શાંતિથી ડિનર ઉપર સાથે જશું. બે જૂના મિત્રો, એક મિત્ર તો પેરિસમાં જ કામ કરતો હતો, એક કેલિફોર્નિયા. એટલે સેટરડે સાંજે 4-1 વાગે બધા બે ફ્રી થઈ ગયા, પછી બહુ સરસ શાંતિથી રાત્રે 12 વાગ્યા સુધી ભેગા રહેશું, વાતો કરશું અને જમશું. એમ કરીને એક હોટલમાં એ લોકો જમવા માટે ગયા અને જમતા જમતા શાંતિથી વાતો કરી 1-1.5 કલાક. બહાર આવ્યા ને જમીને તો બહાર હોટલના પોર્ચમાં લાંબી ક્યુ હતી. તે સરપ્રાઈઝ, આ શું છે? એટલે બંને ફ્રેન્ડ્સે રિસેપ્શનિસ્ટને પૂછ્યું કે આ આટલી બધી લાંબી લાઈન શેની છે? રિસેપ્શનિસ્ટે કીધું કે સર, કે અત્યારે આખા પેરિસ શહેરમાં સખત સ્નોફોલ છે અને બધા રસ્તાઓ જામ થયા છે. ગાડીઓ પણ અમુક રસ્તા ઉપર તો ચાલતી જ નથી, અમુક રસ્તા ઉપર બહુ ધીમી ચાલે છે. એટલે ટ્રાફિક ધીમો છે એટલે કેબ આવતી નથી અત્યારે એવી ફ્રિકવન્સી બહુ ઘટી ગઈ છે ટેક્સી કેબની. એટલે આ બધા લોકો ઉભા છે ને બધા કેબથી અહીંયા, એટલે કે ટેક્સીથી અહીંયા હોટલ પર આવેલા ડિનર માટે. જે લોકો પોતાની ગાડી લઈને આવ્યા હતા એ લોકો નીકળી ગયા છે, નીકળી રહ્યા છે. પણ જે લોકો ટેક્સીથી આવે ને બધા સ્ટ્રેન્ડેડ છે. એમ કરીને રિસેપ્શનિસ્ટે પાછું આ બંને યુવાનોને પૂછ્યું કે સર, હેવ યુ કમ બાય કેબ ઓર બાય યોર ઓન કાર? તો કહ્યું ના, અમે તો કેબથી આવ્યા. રિસેપ્શનિસ્ટે કીધું કે સર, ધેન પ્લીઝ જોઈન ધ ક્યુ, તમે ક્યુમાં જોઈન થઈ જાઓ. એટલે તો બીજો કોઈ તો આરો હતો નથી, એટલે ક્યુમાં જોઈન થઈ ગયા રિસેપ્શનિસ્ટે કહ્યું. એટલે પછી એ લોકો જોયું કે ક્યુ તો બહુ ધીમે ધીમે મૂવ થતી હતી. એમ જોયું કે માય ગુડનેસ, 2-3 કલાક તો અહીંયા આપણે કાઢવાના જ છે. હવે મોસ્ટ અનએક્સપેક્ટેડ હતું આ તો. એટલે પછી બંને જણા બેઠા, પછી એક જણાને વિચાર આવ્યો કે યાર, આવી પરિસ્થિતિ તો વિન્ટર ટાઈમમાં સ્નોફોલિંગ કન્ટ્રીઝમાં થતી જશે, યુરોપ ને અમેરિકામાં કેનેડામાં. ઘણી વખત લોકો સ્ટ્રેન્ડેડ થઈ જાય, પછી 2-3 કલાક બને બગડે. કેન વી હેલ્પ ધ સિચ્યુએશન? સો ધીસ વોઝ ધ ક્વેશ્ચન ધેટ યુ નીડ ટુ આસ્ક વેન અ સિચ્યુએશન અરાઇઝિસ વિચ ઇઝ નોટ કમ્ફર્ટેબલ. આ રીતે આપણે પોઝિટિવિટી રાખી શકીએ. આવી રીતે આ માસ્ટર કી છે ટુ ધ ન્યુ નોર્મલ. કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન? એટલે બંને જણા બેઠા. અમે એક મિત્ર વિચાર કર્યો કે આપણે છે ને એક મોબાઈલ એપ બનાવી, અને મોબાઈલ એપમાં શું છે કે 15-25-20-30 મિનિટ પહેલા એમને કાર જોઈતી હોય એના પહેલા એ એપ ઉપરથી ઓર્ડર કરે, અને પછી એને પણ જવાબ મળી જાય કે ભાઈ આ ટેક્સી નંબર અને આ ડ્રાઈવરનું નામ અને આ ડ્રાઈવરનું નંબર, અને એ તમને 22 મિનિટ પછી તમારા લોકેશન પર આવી જશે. ફાઇન, એટલે શું એને પણ કન્ફર્મેશન મળી ગયું, એને પણ પોતાનો ટાઈમ એડજસ્ટ થઈ શકે અને બધી વાત બને. આવી ચર્ચાઓ થઈ, ચર્ચાઓમાં થોડા ઊંડા થયા, ત્યાં સુધીમાં પોતાનો 2-2.5 કલાકે વારો આવ્યો. પાછા રૂમ પર ગયા, એકાદ દિવસનો પેલો ફ્રેન્ડ પાછો કેલિફોર્નિયા જતો રહ્યો. ત્યાં બેઠા બેઠા એને એપ ડિઝાઇન કરી, બંને ટેકનિકાલિટીઝ એક્સચેન્જ કરી, અને પછી એ એપ કેલિફોર્નિયામાં લોસ એન્જલસમાં 2-3 કેબમાં મૂકી, એમાંથી સક્સેસફુલ 10-25-50 કેબમાં મૂકી સક્સેસફુલ, 100-200-500 કેબમાં મૂકી સક્સેસફુલ, 1000 કેબમાં મૂકી સક્સેસફુલ. ટુડે વન આઈ એમ ટોકિંગ ટુ યુ ઓફ ધીસ સ્ટોરી, this app, it provides 3 million rides a day in 66 countries of the world. I'm talking of none other than Uber. I'm talking of none other than the creator and owner of Uber, Mr. Travis Kalanick. તે દિવસે in a snowy Paris night જે બે મિત્રો ફસાઈ ગયેલા ને હોટલમાં, એમાંના એક ટ્રેવિસ કાલેક અને બીજા એમના લિટલ નોન, લેસર નોન, સાયલન્ટ પાર્ટનર મિસ્ટર ગેરેટ. એટલે ટ્રેવિસ કેલેનિકની, ગેરેટની અને ઉબરની આ સ્ટોરી છે. આજે એ ઉબર 3 મિલિયન રાઇડ્સ અ ડે, એટલે રોજના 30 લાખ રોજની રાઇડ્સ આપે છે દુનિયાના 66